હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડમાં પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો કરાયો. ઘટનાની જાણ કાલાવડ ટાઉન પોલીસને કરાઈ. જામનગર જિલ્લાના કાલાવડના પીજીવીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો. કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાન બહારથી વીજબિલના પૈસા લેવા જતા કર્યો હુમલો. એક કર્મચારીના માથાના ભાગે કાચની બોટલથી હુમલો કર્યો અને અન્ય કર્મચારીને મૂડ માર માર્યાની ઘટના સામે આવી. કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખના ગંભીર ઘાયલ થતાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે તાત્કાલિક બંનેને કાલાવડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને બનાવની જાણ થતાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને કાલાવડ ટાઉન પોલીસ ઘટનાની જાણ કરાઈ. ટાઉન પોલીસ હોસ્પિટલ પહોંચી. હર્ષલ ખંડેડિયા, જેડેશ ટીવી, જામનગર.